શ્રી સહજાનંદ સ્વામી જે તે પોતાના સત્સંગી પ્રત્યે શિક્ષાપત્રીને લખતા થતા પ્રથમ પોતાના ઈષ્ટદેવ જે શ્રી કૃષ્ણ ભગવાન તેનું ધ્યાનરૂપ મંગલાચરણ કરે છે. હું જે તે મારા હૃદયને વિશે શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરું છું તે શ્રી કૃષ્ણ કેવા છે, તો જેના ડાબા પડખાને વિશે રાધિકાજી રહ્યા છે અને જેના વક્ષસ્થળને વિશે લક્ષ્મીજી રહ્યા છે અને વૃંદાવનને વિશે વિહારના કરનારા છે અને વૃત્તાલય ગામને વિશે રહ્યા એવા જે સહજાનંદ સ્વામીજી અમે, તે અમે જે તે નાના પ્રકારના જે સર્વે દેશ તેમને વિશે રહ્યા એવા જે અમારા આશ્રિત સર્વે સત્સંગી તેમને ઉદ્દેશીને શિક્ષાપત્રીને લખીએ છીએ. શ્રી ધર્મદેવ થકી છે જન્મ જેમનો, એવા જે અમારા ભાઈ રામપ્રતાપજી તથા ઈચ્છારામજી તેમના પુત્ર જે અયોધ્યા પ્રસાદજી નામે અને રઘુવીર નામે જેને અમે અમારા દત્તપુત્ર કરીને સર્વ સત્સંગીના આચાર્યપણાને વિશે સ્થાપન કર્યા છે, તથા અમારા આશ્રિત એવા જે મુકુંદાનંદ આદિક નૈષ્ટિક બ્રહ્મચારી તથા અમારા આશ્રિત જે મયારામ ભટ્ટ આદિક ગ્રસ્ત સત્સંગી તથા અમારા આશ્રિત જે સુવાસની અને વિધવા એવી સર્વે બાઈઓ તથા મુક્તાનંદ આદિક જે સર્વે સાધુ, એ સર્વે તેમણે પોતાના ધર્મની રક્ષાના કરનારા અને શાસ્ત્રને વિશે પ્રમાણરૂપ અને શ્રીમદ નારાયણની સ્મૃતિ સહિત એવા જે અમારા રૂડા આશીર્વાદ તે વાંચવા અને આ શિક્ષાપત્રી લખ્યાનું જે કારણ છે તે સર્વે તેમણે એકાગ્ર મને કરીને ધારવું અને આ શિક્ષાપત્રી જે અમે લખી છે તે સર્વે જીવના હિતની કરનારી છે અને શ્રીમદ ભાગવત પુરાણ આદિક જે સત્શાસ્ત્ર તેમણે જીવના કલ્યાણને અર્થે પ્રતિપાદન કર્યા એવા જે અહિંસા આદિક સદાચાર તેમને જે મનુષ્ય પાળે છે તે મનુષ્ય જે તે આલોક ને પરલોકને વિશે મહાસુખ્યા થાય છે અને તે સદાચારનું ઉલ્લંઘન કરીને જે મનુષ્ય પોતાના મનમાં આવે એમ વર્તે છે તે તો કુબુદ્ધિવાળા છે અને આલોક ને પરલોકને વિશે નિશ્ચય મોટા કષ્ટને જ પામે છે. તે માટે અમારા શિષ્ય એવા જે તમે સર્વે તેમણે તો પ્રીતિય કરીને આ શિક્ષાપત્રીને અનુસરીને જ નિરંતર સાવધાનપણે વર્તવું, પણ આ શિક્ષાપત્રીનું ઉલ્લંઘન કરીને વર્તવું નહીં. હવે તે વર્ત્યાની રીત કહીએ છીએ, જે અમારા જે સર્વે સત્સંગી તેમણે કોઈ જીવ પ્રાણી માત્રની પણ હિંસા ન કરવી અને જાણીને તો ઝીણા એવા જૂં માકડ ચાંચડ આદિક જીવ તેમની પણ હિંસા ક્યારેય ન કરવી અને દેવતા અને પિતૃ તેના યજ્ઞને અર્થે પણ બકરા મૃગલા સસલા માછલા આદિ જે કોઈ જીવની હિંસા ન કરવી, કેમ જે અહિંસા છે એ જ મોટો ધર્મ છે એમ સર્વશાસ્ત્રમાં કહ્યું છે. અને સ્ત્રી ધન અને રાજ્ય તેની પ્રાપ્તિને અર્થે પણ કોઈ મનુષ્યની હિંસા તો કોઈ પ્રકારે ક્યારેય પણ ન જ કરવી અને આત્મઘાત તો તીર્થને વિશે પણ ન કરવો ને ક્રોધે કરીને ન કરવો અને ક્યારેય કોઈક અયોગ્ય આચરણ થઈ જાય તે થકી મુજાઈને પણ આત્મઘાત ન કરવો અને ઝેર ખાઈને તથા ગળે ટૂંપો ખાઈને તથા કુએ પડીને તથા પર્વત ઉપરથી પડીને ઇત્યાદિ કોઈ રીતે પણ આત્મઘાત ન કરવો અને જે માંસ છે તે તો યજ્ઞનું શેષ હોય તો પણ આપતકાલમાં પણ ક્યારેય ન ખાવું અને 3 પ્રકારની સુરા અને 11 પ્રકારનું મદ્ય તે દેવતાનું નૈવેદ્ય હોય તો પણ ન પીવું અને ક્યારેક પોતા વતે કાંઈક અયોગ્ય આચરણ થઈ ગયું હોય અથવા કોઈ બીજા વતે અયોગ્ય આચરણ થઈ ગયું હોય તો શસ્ત્રાધિકે કરીને પોતાના અંગનું તથા બીજાના અંગનું છેદન ન કરવું અથવા ક્રોધે કરીને પણ પોતાના અંગનું તથા બીજાના અંગનું છેદન ન કરવું અને ધર્મ કરવાને અર્થે પણ અમારા સત્સંગી કોઈએ ચોરનું કર્મ ન કરવું, ધણિયાતું જે કાષ્ટ પુષ્પ આદિક વસ્તુ તેના ધણીની આજ્ઞા વિના ન લેવી અને અમારા આશ્રિત જે પુરુષ તથા સ્ત્રીઓ તેમણે વ્યભિચાર ન કરવો અને જુગઠું આદિક જે વ્યસન તેનો ત્યાગ કરવો અને ભાંગ મફર માજમ ગાંજો આદિક જે કેપ કરનારી વસ્તુ તે ખાવી નહીં અને પીવી પણ નહીં અને જેના હાથનું રાંધેલ અન્ન તથા જેના પાત્રનું જળ તે ખપતું ન હોય તેણે રાંધેલ અન્ન તથા તેના પાત્રનું જળ તે શ્રી કૃષ્ણ ભગવાનની પ્રસાદી ચરણામૃતના માહિત્મ્ય કરીને પણ જગન્નાથપુરી વિના અન્ય સ્થાનકને વિશે ગ્રહણ ન કરવું અને જગન્નાથપુરીને વિશે જગન્નાથજીનો પ્રસાદ લેવાય તેનો દોષ નથી અને પોતાના સ્વાર્થની સિદ્ધિને અર્થે પણ કોઈને વિશે મિથ્યા અપવાદ આરોપણ ન કરવો અને કોઈને ગાળ તો ક્યારેય ન દેવી અને દેવતા તીર્થ બ્રાહ્મણ પતિવ્રતા સાધુ વેદ એમની નિંદા ક્યારેય ન કરવી અને ન સાંભળવી અને જે દેવતાને સુરા અને માંસનું નૈવેદ્ય થતું હોય અને વળી જે દેવતાની આગળ બકરા આદિ જીવની હિંસા થતી હોય તે દેવતાનું નૈવેદ્ય ન ખાવું અને માર્ગને વિશે ચાલતા શિવાલય આદિ જો દેવ મંદિર આવે તેને જોઈને તેને નમસ્કાર કરવા, આદર થકી તે દેવનું દર્શન કરવું, પોતપોતાના વર્ણાશ્રમનો જે ધર્મ તે કોઈ સત્સંગીએ ત્યાગ ન કરવો, પરધર્મનું આચરણ ન કરવું, પાખંડ ધર્મનું આચરણ ન કરવું તથા કલ્પિત ધર્મનું આચરણ ન કરવું, જેના વચનને સાંભળવા કરીને શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ ને પોતાનો ધર્મ એ બે થકી પડી જવાય, તેના મુખ થકી ભગવાનની કથા વાર્તા ન સાંભળવી.